नमस्कार विद्यार्थी मित्रों, आपरे छेले जर्मनीना भागला अने तेनु एकीकरण ते मुद्दानी चर्चा करी रह्या हता। अने आ मुद्दा में हजी आपरे आगर थोड़ी घनी समझ मेळवानी बाकी छे, तो तेना विशे आपरे जोईए। 1990 सुधीना समय में आंतरराष्ट्रीय राजकारण में एटले के लगभग जर्मनी उपर जे चार देशों प्रभुत्व जमाव्युं हतुं अने जर्मनी तेमज एनी जे राजधानी है बर्लिन, बर्लिनना पण बे भाग करी नाख्या, पूर्व बर्लिन अने पश्चिम बर्लिन, अने 42 किमी लांबी दीवाल बनावामां आवी। अने पूर्व जर्मनी पश्चिम जर्मनीनो जे धीमे गतिए डेवलपमेंट थतो हतो, खास करीने पश्चिम जर्मनीनो खूब ज झड़पी गतिथी डेवलपमेंट थयो, विकास थयो, अने एनी बराबरी पूर्व जर्मनी छे ए खासो विकास करी शकी नहीं। लोकोए घणा मोकरास भर्या वातावरणमां अने सुख भर्या वातावरणमां जवाना प्रयत्नो पण कर्या, अने घणा मरणिया एटले के मोत स्वीकारी लेवू पड़े त्यां सुधीना पण प्रयत्न कर्या। हवे वीतता वीतता समय छे 1990 सुधी पहोंच्यो, એટલે 1990 સુધીમાં વિશ્વના રાજકારણમાં એટલે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખૂબ જ મહત્ત્વના અને દૂરગામી પરિણામો આવ્યા, જેના કારણે જે આ ઠંડુ યુદ્ધ છે સોવિયત યુનિયન અને અમેરિકા વચ્ચેનું, એ હવે ધીમે ધીમે મંડ પરવા લાગ્યું, એટલે ધીમું પરવા લાગ્યું। સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ જે લોકશાહી ધરાવતા દેશો છે યુરોપના, એની વચ્ચે જે અંતર હતું એ હવે ધીમે ધીમે ઘટવા લાગ્યું। તેમની વચ્ચે જે અવરોધનું લોખંડી આવરણ હતું, વિરોધનું જે લોખંડી આવરણ હતું, એ હવે અદૃશ્ય થવા લાગ્યું, ધીમે ધીમે હટવા લાગ્યું। કારણ કે રાજકારણમાં હવે ધીમે ધીમે બદલાવ આવે તો બધા દેશો ઉપર એની અસર થતી ગઈ। પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું, અને આનું પરિણામે એમ પણ આવ્યું, સોવિયત યુનિયન એટલે કે ખાસ યાદ રાખજો રશિયાનું વિઘટન, એટલે કે એના પણ ભાગ પડ્યા, એના ભાગલા પાડવામાં આવ્યા। કારણ કે સોવિયત યુનિયન છે ને એ 14 દેશોનો બનેલો છે, 14 નહીં 15 દેશોનો બનેલો આખો એક સંઘ છે, કોઈ એક દેશ નથી, એટલે જ નામ છે સોવિયત સંઘ। પરંતુ ધીમે ધીમે એમાંથી ઘણા દેશો છે આઝાદ થતા ગયા, અલગ પડતા ગયા, અને એક જ રશિયા રહી ગયું, અને 14 દેશ છે એમાંથી અલગ થયા, એટલે એ અલગ થવાની પ્રક્રિયા છે સોવિયત સંઘનું વિઘટન। પણ એના વિશે આપણે ચર્ચા હવે પછીના મુદ્દામાં કરવાની છે, એટલે અહીંયા નહીં કરીએ આપણે, ઓકે। ત્યારબાદ જોઈએ તો પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે જે કડવાશ ઊભી થાય તેવા કોઈ મુદ્દાઓ રહ્યા જ નહોતા, કારણ કે એના કારણે તો એટલી દિવાલ ચલાણી હતી, પણ હવે કોઈ એવા મુદ્દા રહ્યા જ નથી, એટલે ધીમે ધીમે જર્મનીમાં જે ઊભી થયેલી દિવાલ છે એ દિવાલ પણ હવે તોડી નાખવામાં આવી, અને જર્મનીનું શું થયું, એકીકરણ થયું। પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની હવે એક થઈ ગઈ, ક્યારે ખાસ ટીક કરજો, 3 ઓક્ટોબર 1990 રોજ। બર્લિનની જે દિવાલ છે એ જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા અને ક્રૂરતા ભર્યા જોળ જુલમના પ્રતિક રૂપે હતી। એ એક એવો પ્રતિક હતો કે લોકોનો દુઃખ, લોકોનો સંતાપ, વિયોગ, કરુણા અને ક્રૂરતા ભર્યા વાતાવરણ સમી હતી, તો એ દિવાલ પણ લોકોએ તોડી નાખી। હર્ષ અને ઉલ્લાસથી લોકોએ દિવાલ તોડી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો। સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ જ ઝડપી પ્રગતિ સાધી, રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી તે યુરોપનો સંપન્ન રાષ્ટ્ર બન્યું છે। હવે ધીમે ધીમે જ્યારે એ દિવાલ તોડવામાં આવી અને જે પશ્ચિમને પૂર્વ જર્મની વચ્ચે જે દુઃખનું વાતાવરણ હતું અથવા તો વિયોગનું વાતાવરણ હતું એ હવે પૂરું થઈ ગયું, અને એકબીજા મૈત્રીભર્યા વાતાવરણથી રહેવા લાગ્યા, અને જર્મની હવે એક થઈ ગયું, બે ભાગમાં નહીં એક જ ભાગમાં વહીવટ ચલાવ્યો, અને 1990 પછી તો એટલી ઝડપી જર્મનીએ વિકાસ કર્યો કે અત્યારે વિકસિત, આપણે કહીએ ને વિકાસશીલ નહીં પણ વિકસિત દેશોની હરોળમાં જર્મની અત્યારે આવી ગયું છે, અને બધા ક્ષેત્રમાં પોતાનો વિકાસ સારી રીતના કર્યો, રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય હોય કે સામાજિક ક્ષેત્ર હોય, બધા જમાં સારી રીતના એને પ્રગતિ સાધી અને એક મજબૂત રાષ્ટ્ર તરીકે અત્યારે ઊભું છે। કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જર્મનીના ભાગલા અને તેનું એકીકરણ છે એ મુદ્દાની ચર્ચા પૂર્ણ કરીએ છીએ। ત્યારબાદ હવે આપણે સોવિયત એટલે રશિયાનું વિઘટન એ વિશે ચર્ચા કરવાની છે।